નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોબલ્સ ગુરુગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી લેક્ચર નંબર 4, પાઠનું નામ છે હાઈસ્કૂલ. પાઠ છે 12, પાઠનું નામ છે હાઈસ્કૂલ. હવે આ પાઠના લેખકને આપ સૌ જાણો છો, જેમનું નામ છે ગાંધીજી, જેમનો જન્મ 2/10/1869માં થયેલો હતો. અવસાન તેમનું 30/1/1949માં થયું હતું. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતના પ્રજાના હૃદયમાં આદરભરી સ્થાન પામે છે. વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. પછી તેઓ ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ આપવા માટે સફળ આગેવાની લીધી હતી. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. સત્યના પ્રયોગો અથવા તો મહાત્મા ગાંધીની આત્મકથા જે કહેવામાં આવે છે, ગાંધીજીની નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરી હતી. હવે આ પુસ્તકમાં સત્યના પ્રયોગો અથવા તો આત્મકથા જે ગાંધીજીના પુસ્તક છે એમાં તેણે સત્યની પ્રતિષ્ઠા કરી, મતલબ કે સત્ય વિશેની વાત કરેલી હતી. પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપણ કર્યું. હવે ગાંધીજીએ પોતાની જીવનકથા છે એ સારી, સચોટ અને આસાનીથી સમજી શકાય એવી ભાષામાં લખાણ લખેલું હતું. એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે. હવે વિશ્વભરમાં જેટલી આત્મકથાઓ લખાયેલી છે તેમાંની એક આ આત્મકથા વખાણે એવી છે, અથવા તો કે સારામાં સારી આત્મકથા છે. હિન્દ સ્વરાજ્ય, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગળ પ્રભાત, વ્યાપક ધર્મના વગેરે અનેક પુસ્તકોમાં તેમણે વિચારો રજૂ થયેલા છે. હવે આ જે પુસ્તકના નામ બોલે એમાં ગાંધીજીના પોતે વિચારો જે હતા એના એમાં લખેલા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આવે છે. હવે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ એ પુસ્તક લખાયું હતું, એમાં 8 વર્ષ સુધી લડત જે સત્યાગ્રહની ચાલેલી હતી એની વાત પણ કરેલી છે. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા. હવે આ સામાયિકો આવતા હતા એના જે વિચારપત્રક જે હતા એના તે તંત્રી પણ રહી ચૂકેલા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયેલો હતો. હવે ગાંધીજીના તમામ લખાણો કયા સ્વરૂપે પ્રગટ થતા, તો કે ગાંધીજીનો અક્ષરદેહ નામની જે કોલમ આવતી એમાં એમના વિચારો રજૂ થતા હતા. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે. હવે એમના લખાણમાં સાદગી જોવા મળતી, સ્વાભાવિકતા મતલબ કે હકીકત જે હોય એ જોવા મળતું હતું, ત્યારબાદ સરળતા કે સામાન્ય માનવી સમજી શકે એવી ભાષા એ લખતા હતા. તળપદું કે લોકોના જીવનની જે રોજિંદા જીવનની જે ભાષા બોલતી હોય, જે શબ્દ હોય એનું પણ એમાં સમાવેશ થતો હતો. તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોકશિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપેલો હતો. ગાંધીજીએ રાષ્ટ્રના ઘડતરમાં અને લોકોના શિક્ષણમાં મતલબ કે લોકશિક્ષણના કાર્યો જે થતા હોય એમાં ઘણો બધો ફાળો આપેલો હતો. હવે આ પાઠ વિશે થોડી વાત હું કરું છું. આ પ્રકરણ ગાંધીજીની આત્મકથાના સત્યના પ્રયોગમાંથી લેવાયેલો છે. ગાંધીજીનું જે પુસ્તક છે સત્યના પ્રયોગ, એમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથામાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયેલા છે. હવે ગાંધીજીના ખુદના બાળપણના જે પ્રસંગો છે એ આ પાઠમાં એમને લખેલા છે. ગાંધીજીનો બાળ વિવાદ તથા અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે. હવે ગાંધીજીના બાળ વિવાહ થયા એ સમયે એના અભ્યાસમાં વિક્ષેપ પડ્યો, મતલબ કે અભ્યાસ એનો રોકાઈ ગયો, અથવા તો એમાં શરમાળ પ્રકૃતિ ગાંધીજીની હતી એનું પણ આમાં રજૂઆત થયેલું છે. તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ કરેલા છે. કેળવણી એટલે કે બાળ ઉછેર,
બાળકોના સંસ્કાર વિશેની જે વાત છે એ પણ એમાં કરેલી છે. હવે આ પાઠને આજે હું શરૂઆત અત્યારે કરું છું. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. જ્યારે ગાંધીજીના લગ્ન થયા ત્યારે ગાંધીજી પોતે હાઈસ્કૂલમાં ભણતા હતા. એ હું આગળ લખી ગયો. હવે એ આગળમાં ગાંધીજીએ લખેલું છે, તે વેળા અમે ત્રણેય ભાઈએ એક જ સ્કૂલમાં ભણતા હતા. એ સમયે, વેળા એટલે કે એ સમયે, ગાંધીજી ત્રણેય ભાઈઓ જે છે એ એક જ સ્કૂલમાં ભણતા હતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા. જ્યેષ્ઠ બંધુ એટલે કે મોટા ભાઈ, એ ઉપલા ધોરણમાં હતા. ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ષ આગળ હતા. હવે જે ભાઈના લગ્નની સાથે ગાંધીજીના લગ્ન થયા હતા એ ભાઈ છે એના કરતાં એક વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું બે ભાઈઓનું એક વર્ષ નકામું ગયું. હવે લગ્નનું પરિણામ એ આવ્યું કે ગાંધીજી અને તેમના ભાઈનું ભણતરનું એક વર્ષ જે છે એ નકામું જાય છે. મારા ભાઈને સારું તો એથી એ વિશેષ પરિણામ આવ્યું, વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શક્યા. હવે લગ્ન પછી ગાંધીજી કરતાં એના ભાઈનું જે પરિણામ છે બહુ ખરાબ આવ્યું કે લગ્ન થયા પછી એ નિશાળમાં રહી ન શક્યા, મતલબ કે એ નિશાળે આવી ન શક્યા. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનીઓનું આવતું હશે. હવે આવું ખરાબ પરિણામ તો ભગવાન જાણે કે કેટલા જુવાનીઓનું, મતલબ કે કેટલા યંગ છોકરાઓનું આવતું હશે. વિદ્યાભ્યાસ અને વિવાહ બેહુ એક સાથે તો હિન્દુ સમાજમાં જ હોય. હવે વિદ્યાભ્યાસ, ભણતર અને બાળવિવાહ જે છે એ હિન્દુ સમાજમાં જોવા મળે છે. હવે હાલના સમયમાં એ પરિસ્થિતિ જોવા મળતી નથી, પહેલાંના સમયમાં આ પરિસ્થિતિ હતી. મારો અભ્યાસ ચાલુ રહ્યો હતો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો. હવે ગાંધીજીનો અભ્યાસ છે એ લગ્ન બાદ થોડા સમય પછી, એક વર્ષ પછી પાછો અભ્યાસ શરૂ રહ્યો. હવે ગાંધીજી હાઈસ્કૂલમાં ઠોઠ નિશાળીયા ન ગણાતા, મતલબ કે એ ઠોઠ હતા નહીં, ભણવામાં હોશિયાર હતા. શિક્ષણની પ્રીતિ તો હંમેશા સાચી જ હતી. હવે શિક્ષક જે છે એ ભણાવવામાં પોતે પોતાની પૂરેપૂરી મહેનત લેતા હતા. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્રો મોકલવામાં આવતા. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. હવે દર વર્ષે પ્રોગ્રેસ, મતલબ કે વિદ્યાર્થીના અભ્યાસ વગેરેની વાત જે છે એ અભ્યાસ અને વર્તન કે એનો બિહેવિયર કેવો છે એની વિશેનું પ્રમાણપત્ર એક બનાવવામાં આવતું હતું. એ પ્રમાણપત્રમાં ગાંધીજીની જે ટીકા, મતલબ કે ગાંધીજી વિશે એવું કંઈ લખવામાં આવતું નહોતું. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા ને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળતી. હવે ગાંધીજીએ બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા અને પાંચમા ધોરણ પછી એમને માસિક 4 રૂપિયા કે મહિનાના 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળેલી હતી. આ મળવામાં મારા હોશિયારી કરતાં દેવે વધારે ભાગ લીધો હતો. હવે આ મળવામાં કે ગાંધીજી હોશિયાર હતા અથવા તો એને કારણે કે ગાંધીજી એવું માને છે કે એમની હોશિયારી કરતાં દેવે, મતલબ કે ભગવાને વધારે એમાં ભાગ લીધો હતો. એ વૃત્તિઓ વધુ વિદ્યાર્થીઓને સારી સારું નહીં, મતલબ કે વૃત્તિ લેવી કે શિષ્યવૃત્તિ લેવી કે પૈસા લેવા એ વિદ્યાર્થીની સારી ન કહેવાય કે તમે હોશિયાર બનો તો તમને શિષ્યવૃત્તિ મળે. તો એ વૃત્તિ છે, લેવાની વૃત્તિ જે છે એ સારી વિદ્યાર્થીની ન કહેવાય. પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે. હવે સોરઠ પ્રાંતના જે વિદ્યાર્થીઓ અથવા તો સોરઠ પ્રાંતના જે લોકો રહેતા હોય એ સ્કૂલમાં ભણે એને સૌથી પહેલાં શિષ્યવૃત્તિ મળતી, તેને સારું હતું. હવે એ લોકોને પહેલાં શિષ્યવૃત્તિ મળતી એને કારણે એને સારું હતું. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે? હવે 40-50 વિદ્યાર્થીની અંદર સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ થોડા કેટલા હોઈ શકે, મતલબ કે થોડા જ હોઈ શકે. મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન ન હતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું. હવે એ સમયે ગાંધીજી એવું માનતા કે એમને શિષ્યવૃત્તિ મળે તો એને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ
હતી. ગાંધીજી પોતે છે પોતાનું વર્તન વ્યવહાર વિશે બહુ સાવચેતી રાખતા હતા. વર્તનમાં ખોટ આવે તો મને રડવું જ આવે. હવે વર્તન, એના વર્તન એ વ્યવહારમાં કંઈ પણ ચકાસ રહી જાય અથવા તો ખોટ આવે તો એને રડવું આવતું હતું. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા તો શિક્ષકને તેવું ભાસે એ મને અસહ્ય થઈ જતું હતું. હવે શિક્ષકને ક્યારેક ગાંધીજીને ઠપકો આપવો પડે અથવા તો એને ખીજાવવું પડે ત્યારે શિક્ષકને ક્યારેય એવું લાગે કે ભાઈ ગાંધીજીને હવે ખીજાવવું જોઈએ અથવા તો ગાંધીજીને કંઈક મારે ઠપકો આપવો જોઈએ, ત્યારે ગાંધીજી પોતે એ વાત સહન કરી શકતા નહોતા. એ વખત મારો ખાવો પડવો હતો. હવે એ વખતે ગાંધીજી કહે છે કે માર ખાવો પડતો હતો. હવે ત્યારના સમયમાં શિક્ષક જે છે સજા રૂપે મારતા હતા એવું મને સ્મરણ છે કે ગાંધીજીને પણ યાદ છે કે સજા ભોગવવા માટે ગાંધીજીને એ સમયે અથવા તો વિદ્યાર્થી કાળના સમયે એને માર ખાવો પડતો હતો, એ સજા એને મળતી. મારું દુઃખ ન હતું, મારનું દુઃખ ન હતું પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. ગાંધીજીને માર પડ્યો એનું દુઃખ નહોતું પણ ગાંધીજી છે એ દંડને પાત્ર, મતલબ કે સજા ભોગવવાના પાત્ર બન્યા એનું મોટું દુઃખ હતું. હું ખૂબ રડ્યો આ પ્રસંગે પહેલાં કે બીજા ધોરણનો હતો. હવે ગાંધીજી એ સમયે એને માર પડ્યો એ પ્રસંગ એ સમયે ત્યારે ગાંધીજી પોતે બીજા ધોરણમાં હશે એવું ગાંધીજીને યાદ છે. બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે. હવે ગાંધીજીના જીવનમાં બીજો પ્રસંગ એમને સાતમા ધોરણનો આમાં લખેલો છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા. હવે આ હેડમાસ્ટરનું નામ છે, મતલબ કે પ્રિન્સિપાલનું નામ છે. તે વિદ્યાર્થી પ્રેમી હતા કેમ કે તેઓ નિયમ જણાવતા હતા, મતલબ કે એ વિદ્યાર્થી પ્રેમી, વિદ્યાર્થી પ્રત્યે એમને પૂરેપૂરી લાગણી હતી અને નિયમ પાલકતા પોતે હતા. પ્રસિદ્ધિ પદ્ધતિસર કામ કરવાને લેતા તથા શિક્ષક ઠીક આપતા હતા. હવે પદ્ધતિસર કામ એ લેતા હતા અને શિક્ષણ ઠીક આપતા હતા. પદ્ધતિસર કામ લેવું અને શિક્ષણ એ બરાબર આપતા હતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. હવે મોટા ધોરણના વિદ્યાર્થી હોય એને કસરત અને ક્રિકેટ ફરજિયાત રમવા એ કહેલું હતું. મને તેનો અણગમો હતો. હવે ક્રિકેટ અને રમત ગમતમાં ગાંધીજીને એને ગમતું નહોતું. ફરજ પડી તે પહેલાં તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ નહોતો. ફરજિયાત ક્રિકેટ અથવા તો ફૂટબોલ રમવા કે કસરત કરવા જવાનું છે ત્યારે જ ગાંધીજી જતા હતા. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતી. ન જવાનું કારણ શું? તો કે ગાંધીજી પોતે શરમાળ વૃત્તિના હતા. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. હવે ગાંધીજીને જ્યારે મેં મોટા થયા ત્યારે ગાંધીજીને એ લાગ્યું કે ભાઈ એના રમત ગમત વિશેનો જે અણગમો કે ગમતું નહીં ત્યાં જવું એ ગાંધીજીની ભૂલ હતી. કસરતને શિક્ષકની સાથે સંબંધ ન હતો. કસરતને શિક્ષણની સાથે કશો સંબંધ ન હતો હોય એવું ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. હવે ગાંધીજી પોતે છે એવું માનતા હતા કે કસરત અને શિક્ષણ સાથે કોઈ સંબંધ નથી, એ એમનો વિચાર ખોટો હતો. પાછળથી સમજાયું કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. હવે ગાંધીજીને એવું પછીથી સમજાયું કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી અને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ, કે વિદ્યા અભ્યાસમાં કસરતનો એક ભાગ હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આગળ શું આવશે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. નમસ્તે.